न्यूज आपनी साथे हूं तोरल समाचार विस्तार से जोईशू। जामनगर दरेड जीआईडीसी विस्तार में आवेला गोडाउन में आग लागी छे। सेनोर रोड पर प्लास्टिक ना गोडाउन में आग लागी। फायर फाइटर नी पांच गाड़ियों घटनास्थल पर हाल उपस्थित छे। आगना कारणे अफरा तफरी नो माहौल सर्जायो। तो आ सीधा दृश्यो पण सामे आवी रह्या छे। जामनगर ना दरेड जीआईडीसी विस्तार नी आ घटना। गोडाउन में अचानक ज आग लागी। सेनो रोड पर प्लास्टिक नू गोडाउन आवेलू छे त्यां अचानक आग लागी छे। संवाददाता नाथु रामडा फोन लाइन पर जोड़ाई चुक्या छे। नाथु, जे दृश्यो सामे आवी रह्या छे स्पष्ट देखाई रह्यु छे कि आग खूब ज भीषण छे, हाल शुं छे परिस्थिति? जी तोरल, आ बनाव छे 2 कलाक पूर्वेनो। जहां जामनगर नी भागोड़े आवेल दरेज जीआईडीसी विस्तार छे, ते पास प्लास्टिक नो गोडाउन छे। गोडाउन मां कोई पण कारण सबब आग लागी हती अने सिंगारी रूपे फटेली आगनी जे सिंगारी हती ते विकराळ रूप धारण करी देता, ज्यां લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને ફાયર ને જાણ કરવામાં આવી હતી, જેના પગલે જામનગર મહાનગરપાલિકા ને ફાયર ની ટીમ એક પછી એક એમ 5 ફાયર ટેન્ડર ત્યાં લઈ જવાયા હતા અને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। આ ઘટનામાં કોઈ જોકે જાનહાની કે ઈજાના બનાવ નથી, કારણ કે આજે રજાનો માહોલ છે અને અહીં જે કારખાનામાં કામ કરતા, જે ગોડાઉનમાં જે કામ કરતા લોકો પણ ન હતા, પરંતુ આગનું જે કારણ છે તે સ્પષ્ટ થયું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક સ્ફોટ થઈ થઈ હોય એવું માનવામાં આવી રહ્યું છે। લાખો રૂપિયાની નુકસાની પહોંચી હોય એમ પણ ફાયર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। હાલ ફાયર દ્વારા તે આગ પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે આગના બનાવે લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે। વાત આગની જ કરવામાં આવે તો જામનગર શહેરમાં ગઈકાલ સાંજથી અત્યારે એટલે કે 24 કલાકના ગાળા દરમિયાન જુદા જુદા વિસ્તારોમાં 17 જગ્યાએ આગ લાગી છે, જેમાંની 3 આગ છે તે મોટી કહી શકાય અને બીજી આગ છે તે ફટાકડાના કારણે લાગી હોય એવું ફાયર તંત્રનું માનવું છે। આમ જોઈએ તો ફાયર તંત્ર સતત 2 દિવસથી દોડતું રહ્યું છે। શ્રી તોરલ, ધન્યવાદ નાથુ તમામ વિગતો માટે।